ಇಲ್ಲ ಅಮ್ಮ ಹ್ಞೂ ಹಾಗೆ ಫೋನ್ ಆಯೋಲಾಗೆ ಕೊಗ್ನು ಹಲೋ ಏ ನಾಯ ಕಡವಿ ಆ ಕಡವಿ ಕಡವಿ ದೂರ ಆಡು ನಾಕೋಸು ಯಾರು ಹಾತ್ ಮಾಡೋದು ಕೇಮ್ ಬಾರ್ ನಿತ್ ನಿಕಲ್ತಿ ಪಿಪಾ ನಾಕಿನ ಹುತ್ತಿ ಮೋತಿ ಉತ್ತಾರೋ ನಾರ್ಲೆ ಫೋನ್ ಆಯೋ ತೋ ಜಮಾಯ್ನು ಜಮಾಯ್ನು ಏನ ಫೋನ್ ಆಯೋ ಆ ಈ ಶೇರ್ ಮತಿ ಅದರ ಪೋಚವಾ ಆಯಾ ಸೆ ಏನ ಬಿಸಾಡೋ ಖಬರ್ ಪೇಡಿ ಹೋಯ್ ಕೆ ಆಂಖು ನು ಬೇ ಜಣ ಆಪರೇಷನ್ ಕರಾಯು ಸೆ ತಾಯ್ಬಾ ಹೋಯ್ ಖಬರ್ ಕಾಟವಾ ಆವು ಸು ಕೆ ಆ ತೋ ಅವ ಓ ನೆ ಬೋಲಾವ ಓ ನೆ ಛೋಕರಾ ನ ತೋ ಕೆ ತಿಯರಿ ಕರೆ ಬದಿ ಖಾವಾ ಪಿವಾನಿ ಶೇರ್ ತಿ ಆವೆ ಜೆ ನೆ ಜಮಾಯ್ ಏನ ಎಮ್ ನೋ ಥೌ ಪಡಕ ಆಪಡಾ ಗಾಮಡು ಸೆ ಆ ಇನ ಎಮ ಅಟ ಲಾಗು ಪಡಕ ಶೇರ್ ಸೆ ಏನ ನೈ ಕಾಯ ಆಯಸ ಆವಾ ದೆ ತಮಾರಾ ಪಾಸೆ ಜಮಾಯ್ ನಿ ಉಪಾದಿ ಬೋವ જમાઈ ની ઉપાધી તો હોય ને આપડે દીકરી ને હાસવે છે કેવા આતે તમે વાતો કરો માં મને વાતો ભૂલવાડ દેજો હું ઓન બરકીન કહું બોલાય બોલાય એ લખી હો આ લખી હો હા હા હું માં બોલો આ તમને કઈ ખબર ન હોય આ બધું આવો વાત કહું યો ન્યાય મને સંભળાતું તું બોલો એ એમાં એવું છે કે આપડે બેન ની આવે એમ છે આવે એમ છે ને આવે છે એમ કે નકર એ નહીં સમજે તમારા વૈસમાન વૈસમાં બોલા છે નાલે અમે આવો વાતો કરતી એમાં હું ફેંક્યું મૂકવું હોય સાનો મુના બે હો દબી દીધો હાવ એટલે સને એને અમે બે જણા આંખું નું ઓપરેશન કરાવ્યું છે મારથી કામ ન થાય તે એમાં તો મોઢું મેડસ એ હા હું માં મને ખબર છે તમે ઓપરેશન કરાવ્યું છે ને ઈ એમાં કહેવાની જરૂર નથી તો એને સને અહીંયા આવે ને તો એને ખવરાવવા પીવરાવવાની બેવા ઉઠવાની બધી જવાબદારી તારે રાખવાની છે એ બધી જવાબદારી હું જ રાખી અને લખવો ક્યાં ગયો ઈ વાડીએ ગયા ટ્રેક્ટર રાખવા જો જો છોકરો વાડીએ ટ્રેક્ટર રાખવા ગયો છે ને ઘરમાં પડી પાણી બાણી ન દેવા ગઈ આ તડકો સડ્યો તે એને ખબર ન પડે ઘરે આવીને પી જવાય પાણી ઈ કામ કરતો કરતો ઘરે પીવા આવે આ તારે ક્યાં આગુ છે આયલું જો એક લોટો ભરીને હા હું માં હું કહું તમને શું કે બેન આવે ને એને તો હું હાસવી લઈ પણ આ તમારો જમાઈ છે ને એની આરે મારે જામતું નથી ગમે એવું રાંધીન દઉં તો નખરાત કરે આવું ન ફાવે ને પેલું ન ફાવે સિટી માંથી આવે તો વળી પણ ઈ વીઆઈપી હોય ને એટલે એને ન ફાવે આપણે જરા ખારું બનાવે એક દિન તક લીધું હોય તો હારો હાર હું ઓપરેશન કરાવીને બેઠા એમ મે મોતીઓ ઉતારે એમાં તને હું દઉં કાલ કુતરા આયરા ભટકાણી હતી તમારી તો વાતો જ આવી હોય આ લ્યો તમાર દીકરો આવ્યો એની હારે કરો માથાકૂટ એ લખા એ અહીંયા આય બટા અહીંયા આય આ આવું આવું હા બાપા હા હવે ભાઈ સાહેબ આવું છું હમણે હે ભગવાન એ હાલો આ માને કઈ ખોખ નહીં થાય પેલા મને જવા દે હાલો એ આવું આવું બા અહીંયા આય આ આવે જવાબદારી હું તને સોંપું છું અરે કઈ વાંધો નહીં બાપુ તમારે જવાબદારી હું સંભાળી લઈશ આ બંને સાહેબ ને અને બેન ને કઈ ઘટવા નહીં દઉં બીજું બોલો અને એને એમ ન થવું પડે હું શેર માં જ છું એમ જ થવું પડે અરે આ તો આપણી વાડી વાડી છે એકલા છે બધે હું ફેરવી સાહેબ તો કઈ તો વાંધો નહીં મારે એટલું જ જોતું છે એ કઈ વાંધો આવે તું સાંભળ એ બાપુ ક્યારે આવવાના છે હવે આવતા જ છે ક્યાર નો ફોન આવ્યો છે ઓ એક કામ કરું હું સામું જાઉં તેડતો હું તો તેડતા આવો ને ઓ રસ્તો તૈયાર રાખજે સારું જમવાનું બનાવી રાખજે હમણાં બેન ને બનાવીને લેતો આવું છું અને પાછું ઓલું ટ્રેક્ટર લઈને ન જાતો ગાડી બાડી કઈક લઈને જાય છે હવે કામ કરો ને આની આપણે ઓલો અનો રગાની ગાડી લેતો જાવ આ ગાડી ગમે એની લેતો આય અને એને એડી આય ને તો એને એમ થાય જો અમારો હાળો છે ને મને સ્વાગત કરવા આવ્યો હા ઈ તમારી વાત આજી રગાની ગાડી લેતો જાવ કામ કરું છું બરોબર આ બનેવી તો મારો હમણાં થયો બાકી તો લંગોટો યાર છે મારો મારો દોસ્તાર છે તમને તો ખબર છે ને નાનપણમાં આમ બે હારે રમતા તારે શેર માં છે ને શેર વાલા થઈ ગયા છે બધા એ વાત તમારે સાચી હો મારો બેટો લગ્ન કર્યા પછી શેર માં ગયો અને પછી થોડો હવામાં આવી ગયો હોય કઈ વાંધો ને આવા દો ને એ તમને હું કહું હા બોલો આ તમાર લંગોટિયા યાર ને છે ને સમજાવીને લાવજો હું જેવું બનાવું ને એવું ખાઈ લે મારી આ નખરા ઓસા કરે હા ભાઈ હવે નહીં કરે નખરા આવે હાલ તું રસોઈ બનાવ હું લતાવ છું ભાઈ કેવી છે કોર્ડ ઓલા જરા કાંઈ આવે ને એના છે ને બેન ને એના બનેવી આવે ને તે તમામ ફાતી ફરતી મારી છોકરી ને મારા જમાય આવે ને તો એ જાને
સને હા હા મકીઓ મૂકી એ હા હું માં તો હાથે બનાવી નામ જો હું નકર નહીં બનાવ મારી યાર બહુ નખરા કઈ દમ તો કહી દઉં તને આયા પાટલા લઈને બેહાડી અગરબત્તી કરવા નથી લાવી તું અને હો વારે માથા કોઈ બહુ ન કરતી દીકરી અને જમાય તો એક દીરન વેવે છે આની યારે આપડા કે જિંદગી કાઢવાની આતાથી તો છટા છટી કહે તો આપણે આંખી ઉડાઈ જાય છે અને કાલ આપણે છે ને આ હાંસવું છે દીકરીને જમાય નહીં હાંસવું પણ વાત હાંસી છે ડારો મારવો પડે કઈ ખબર પડે પણ ડારો મારવાની જગ્યાએ મારવાનો હોય શાંતિથી મરાય મીઠો ડારો મરાય મીઠો આ તો હવે નહીં બોલું હું ઘરમાં જાઉં છું અને ટીપા નાખી અને ઘડે ફૂઈ જા ઘડે ફૂઈ જા આવા નવા બધા ભેગા છે ઘરમાં કેમ મારે ઘર હાંકવું એક તો મને મોતીએ બે આંખમાં ઉતાર્યા ડોસીને એક આંખમાં ઉતાર્યો તા તો દીકરીને જમાય આવે છે વહુ ને દીકરાને કઈ મેળ હરખો આવતો નથી જો કીધું તું ને તને આ તારો ભાઈ કોઈ દી ટાઈમે આ ગુડાણો જ નથી ક્યાંય આ કેટલા વાયગાઈ જોતો ખરી તડકામાં હું કાળો પડી જાય સયા નયા પણ નહીં કાળો પડી જાય મારો ભાઈ આવતો જૈસે ફોન તો કરી દો સાન મના ઉભા રહ્યો ને હવારનો ફોન કર્યો તો હજી ઉધી નથી ગુડાણો આપણે ઠેઠ છે ને સિટી માંથી અહીંયા ગામડે પહોંચી ગયા પણ અહીંયા ઘરે થી અહીંયા રોડ ઉધી નથી આવ્યો બોલ પણ 5 મિનિટ તમે ઉભાઈ ન રહ્યો કો આવતો જશે તમારે તો પણ બહુ ઉતાવળો હું એટલે જ ના પડતો તો તારે જ્યારે આવું ત્યારે આવું મને કોઈ દિયા ન લઈ આવો સમજી ગઈ અને આને આટલો લબા ચો લઈને આવી છો આટલા બધા દિયા રોકાવાનું છે પણ ઠેલા તો પસાડો માં મારો સામાન હે તૂટી જાય મારી કટલેરી ને બધોય તેલ પીવા ગઈ તારી કટલેરી અને હાંબર હું એના થેલો ઉપાડવાનો જ નથી તારા થી ઉપડે એટલો જ લઈ આવો સમજી લઈજે ઉપાડો તો પડે બરોબર હે આરે તમને એટલા માટે નથી લઈ આવી તમને જોવા માટે લઈ આવી હો થેલા તો ઉપાડો જ પડશે હવે ફોન કર કે ગુડાય અહીંયા કંટાળ્યો હું અહીંયા ઊભો પણ કરી દીધો રસ્તામાં ઈસે આવતો જશે આવશે ને ગાડી બાડી લઈને ગાડી લઈને જાવે ટ્રેક્ટર માં હું બેહવાનો જ નથી સમજી લઈજે તો મારા બાપા નઈ મોટા બંગલા નથી તો ટ્રેક્ટર લઈને આ તે માં બેમાઈ બેહું પડે તમારે હો તારી યાર હે ને લપ કરવી જ મને ગમતી નથી આ તો નઈ કરવાની હો જો માર ભાઈ આવી ગયા જો આ હું ડામસ્યુ લઈને આવ્યો આમાં જવાનું આપણે ડામસ્યુ કાઈ નથી જેવું હે ને હું હારું છે આલો હવે સાન મને ઉપાડો ના ઠેલો આ ઠેલો તો મારથી ઉપર છે ને ઉપાડતું રગલા ની ગાડી મેં માંગી હતી રગલો ગયો ગામ માં ગાડી હતી ને શું કરું પછી રિક્ષા લઈને આવ્યો હાલે ભાઈ હાલે જે હોય આને તો પણ એવું જોઈએ હાલો 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 તો લુખો ને લુખો જ રહ્યો હાલો સાન મુના હવે તો થોમડું હરખું કરો હજી ચડાઈને થોમડું બેઠા હે પણ તારો ભાઈ લુખો ને લુખો જ રહ્યો ગાડી લઈને માણા તેડવા આવે કે આવી રિક્ષાના ડામસિયા લઈને આવે જી લઈને તેડવા આવ્યો આવ્યો ને મારો ભાઈ તેડવા ઈ જોવાનું હોય હું કરતા તેના જો ને ટકો કરે હોય લે કરીને બેઠા હે તઈ હજી મારે ને મારા બાપ નું કેટલું સાંભળવું પડશે તમારી વાહે ઈ તમારું કેટલું રાખે તો તમને એટલી કઈ એની કદર નથી મને ખબર છે મારું કેટલું રાખે છે હો મને શીખડાવવાની જરૂર નથી હું શહેર માં આટલો ભણેલો ગણેલો માણા હું તને ખબર છે પેલા ઓહો બાપા ગમે આ ભણેલા બધી ખબર છે ઓ નહીં હરખા રે જો માર મારા પાગલ હાલ હવે ઉતર હેઠી ઉતરો ઉતર હેઠી તારો ઓલો ડામસિયો લઈ લે આવો આવો ગંડેલાલ આવો આવો મેં કેટલી વાર કીધું કે મારું નામ ગૌતમ છે હા ભાઈ સાહેબ હા ગૌતમ આવો આવો એ માજીન બાપા કે આની તમારી રાહ જોવે છે અને મને કે તમે તેડતા આવો હાલો હાલો આવો આવો આપણે જો રામબર મને જાજો ટાઈમ રોકાવું નથી હો આપણે હાંજે નાંજે પાછું વયું જાવું હાલો તો મારે ક્યાં જવાનું છે થોડાક દી આવ્યા હો તો રોકાવું તો ખરી નિરાતે મારા બેન પછી કેદી આવે પાછા હા હાલો 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 બે કલાક થાય આ લખો ગયો અહીંયા ને રહ્યો આ ભેગા થયા છે કે નહીં થયા છોડીને જમાય શેરા જેવું ક્યાં કર્યું તમે હાથમાં કાંટા લાગ્યા સમજાવ તારી માને હું સમજાવ તમારે એમ નહીં જમાડા આમાં તમારે કોઈ
ના ના This is a fashion. Our city is fashion. તમને નહીં સમજાય. આ શું વે કાયદા છે? આ એકમાં કાસ નથી ને એકમાં છે. આ શું છે બધું? એમાં ઉતાર્યો છે, ઉતાર્યો મોતીઓ. ઓહો, આ તમે આને ક્યાંથી લઈ આવ્યા છો? આ નામા હવે તું હવે જ્યાં ત્યાં બધા જમાઈ ને ક્યાં આધાર છે ને તું? ડામર રોડ કરી નાખ્યો. એ સિટી ની ફેશન છે. તમારા ઘરમાં એસી નથી? અરે એસી કરતા વધારે હાઈ ક્લાસ પવન આવે ને એવી કુદરતી હવા મળે અહીંયા અમારે. અમારે એસી નો હોય, એસી માં આ મોજ કરવાની હોય, કુદરતી પવન ખાવાનો હોય. સમજાય ગાંડાલાલ? જો હું કેતો તો ને હું કેતો સાફી ને પગે આ તમે લો. પૈસા વાળો છો? કઈ લુખો ને લુખો જ છો. અરે પૈસા તો છે પણ આ શું છે? આલ્યો પાણી પીવો, પાણી પીવો પેલા ડાડા થાવ તમે. આહુ આવું પાણી હોય? હા નો હાલે. અરે પણ આ પાણી પીને મરી જવું છે મારે? આ શહેર માં છે ને આ બિસ્લેરી પીતા ને આ વાંધા આવે. આ શહેર હું આખે આખો ભીનો થઈ ગયો. હવે કાઈ વાંધો નહીં, હાલો મારા કપડા આપી દો. એ સોયણો અને ઝબો પહેર્યો તમને મજા આવશે. નો 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 નો, નોટ સોયણા ઝબા, મારે તો આ જીન્સ જોઈએ. જીન્સ હોય અહીંયા તમને જીન્સ ના નો પહેરાય. તમને ચોણો આપું, તમને હાલો કપડા બદલાઈ લ્યો. હાલો મારો ચોણો દે ને જમાઈ ને. હા હા તો હાલો હાલો આવો 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 ગાંડેલાલ, મારો ચોણો દે. પણ હવે હાલો 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 એ પછી આપણે છે ને કુવે જાશું હમણાં. હાલો કુવે જાઓ, તળાવે નવરાઈ જઈ. આપણા ગામનું ઓલો તળાવ રહ્યું ના જાય, બે ચાર ડબકા મરાય તો એને ખબર પડે ત્યાં ગામડું છે. સાચી વાત છે. ગાયરું બોલતો હતો? એ ના બા, એ ગારું નતા બોલતા, એ એનું ઇંગ્લિશ કઈ ફાવે છે મને નથી સમજાતું. એટલા વરાથી અરે કાઢી તને સમજણ નથી પડી એમાં? મને હું બાપુ એમાં ખબર પડી કોને ને બાર થી શીખીને આવ્યા હે બીજા દેશ માંથી, મને તેમાં કાઈ ટપા નથી પડતા. જો આવ્યો તો સારી ન હતો. એ હા હું માં મેં કીધું તું ને એના નખરા જો ચાલુ થઈ ગયા, હવે આ બધું કોણ સાફ કરશે? સાચી વાત છે. ઓહો ની સાચી વાત છે. હવે આમ જો બટા આપણા આંગણે આવ્યા છે ને, પોતું મારી દે ને એમાં શું થઈ ગયું? હું નહીં મારું હું માં, મને આવું કામ કેતા જ નહીં. મારે હજી રોટલા ઘડવાના, હું આવી. આમાં કે કઈ કેતા નઈ હોવ, કઈ કેતા નઈ. લ્યો મારી જો છોકરી પણ આબરૂ કાઢ નઈ, આ આંખ્યું ના ઓપરેશન કરાવ્યા છે. આપડી દીકરી છે ને ઈ પોતું મારી દે છે. કઈ વાંધો નઈ બાપુ, હું પોતું મારી દઈશ. ના બેટા તાર નથી મારતા, પણ તમાર જમાઈએ કહે બામાં મારું તો પણ ભાભી નો મારું તો કોણ મારશે? મારે મારું ને છોકરી નથી મારું, તમે મારી દો. લે શું છોકરી માર બાપુ મારે બા, હું મારી દઉં. માર બાપુ ને કઈ નો દેખાય ને, એક તો મોતિયો ખબર હજી કરાયો હે ને મે મારે તને દેખર ખુથાય. હા તો હાલ વાંધો, ઘર માં તને પોતું પડ્યું છે ને દવા માટે. હાલો હે ભગવાન, જમાઈ અને દીકરી આવ્યા છે, આમાં કઈક લોચો ન પડે તો સારું. એક બે થી શાંતિ થી નીકળી જાય તો સારું છે, ને આમાં કોઈક બાજી ના આવડે કુકડો થઈ જવાનો. એટલે હું આમ જાતો વાંટો મારતો. What is this yaar? This is not good. Yeah. Oh good good karo so va tama jo na ha evi bandi kevi aitlas lage ne baki ha aao aao abyo abyo are aa varra je jeva banai dita hai tamne aitlas hu aa baki kyo biju hu ale bas trailer rakhe che emne aa apne che ne hamna jo zameen e kuve jaavu kuve jae nahu ane bapore ahi ahi hui jaavu baju ma nahi to aitlas ya ac che ac એસી અહીંયા ન હોય, અહીંયા બેસી હોય. આ કુદરતી પવન ખાવ તમે અને મજા કરો. આ હું તમને શું કહું છું ગાંડાલાલ, ભૂલી ગયા તમે? ગાંડાલાલ નહીં, ગૌતમ. હા ભાઈ જે તમ હોય, કયો તમ? ગૌતમ. હા ગૌતમ ગૌતમ. હા આપણે નાના હતા ત્યારે બરોબર છે, આ ગામડાની શેરીમાં મોટા થઈએ આપણે. આ કુવામાં જતા, ઓલી પીપળીના ઝાડ ઉપર આપણે ચડતા, રમતા, બધું ભૂલી ગયા. અને હવે સિટીમાં જઈને એસી એસી કરવા માંડ્યા? જો હું છે ને અત્યારે સિટીમાં રહું છું અને મોટી મસ્ત નોકરી કરું છું, એટલે મને આ બધું ગામડાનું નથી ફાવતું, સમજી ગયો? ભગવાન ભગવાન, એ સાચું સુખ છે ને ગામડામાં છે,
સમજ્યા તમે આ સિટીમાં તમે જાઓ ને બે ત્રણ દી તમને એસીમાં મજા આવશે પણ છેલ્લે તો અહીંયા ગામડામાં જવું પડશે તમારે શાંતિ જોતી હોય ને તો ગામડામાં રહેવું પડે ભલે ભલે લખા અહીંયા ટોયલેટ ક્યાં છે ટોયલેટ ટોયલેટ એટલે ઓલું અચ્છા અચ્છા ડબલે જવાનું ને એમ કહો ને ડબલે જવાનું તમને તો ખબર જ છે ને એ સવારે ડબલું લઈ આપણે ખેતરમાં બીવું જવાનું હે ટોયલેટ નથી તમારા ઘરમાં ટોયલેટ બોયલેટ અમારે ન હોય આ તો જો સવારે ખુલ્લામાં મોજ કરવાની હે ને મજા આવી જાય ભૂલી ગયા તમે દિવસો ઓલા આપણે ગયા જતા નાના હતા ત્યારે ગાંડી આ ગાંડી બહાર આવ જલ્દી હે શું છે પણ આટલા બધા હું પણ ઉતાવળા થાવ છું તમને પેલા તો છે ને બિસ્લેરીની પાણીની બોટલની વ્યવસ્થા કરો મને છે ને તમારું પાણી જરાય ફાવતું નથી એક કામ કરીએ આપણે કૂવા જઈ કૂવાનું પાણી સારું હોય ઓ હે ભગવાન ગાંડી બહાર આવ એમ ને આ તમે જે બિસ્લેરી કયો છો બરોબર તે શીશામાં પાણી ક્યાંથી આવે હું શે રાયડું નાખતા તી એ અહીંયા ટોયલેટની વ્યવસ્થા નથી તું ક્યાં જઈશ આ ગામડું છે નથી તમારું સિટી તાઈ ટોયલેટની વ્યવસ્થા નથી તો ખેતરમાં જવું પડે ઓહો તમે એકવાર હાલો તો ખરી ખેતરે ડબલામાં આય મજા આવશે ખુલાને આવતો હશે મારે એવી મજા નથી લેવી મારા ભાઈ મેં તને કીધું તું ને કે એટલે જ હું તારા ગામડે તારા ઘરે નથી આવતો પણ કોક બી કાયો હોય ને ગામડે તો બધું એડજસ્ટ કરવું પડે અરે પણ આ કેમ મારે એડજસ્ટ કરું ડબલાનું થઈ જાય એક બી તમને વાંધો પડશે બીજે તમને આદત પડી જાય પણ મારે બીજે દી અહીંયા રહેવું જ નથી મારે છે ને હાંજે ને હાંજે ઘરે પાછું જવું છે ના ના એવું ન કરાય બેહો બેહો શાંતિથી બેહો પેલા બેહો બેહો આ કહું છું સાંભળે છો ઠંડુ પાણી પીવો તમને એકલા કૂવાનું પાણી તમને મંગાવી ઉભા રહ્યો કહું છું પાણી લેતી આવજે હવે તમે શાંતિથી પાણી પીવો હવે તમને આ પાણી મજા આવશે જોજો તમે કહું છું પાણી લઈ આવશે બાકી ગયો આપણે છે ને હમણાં બજારમાં જવું જમીન પછી હો આવ્યો પાણી લ્યો પાણી પીઓ એ ટાટા થાવ ટાટા થાવ થેન્ક યુ એ નણંદબા હા ભાભી કયો ને હું શું કહું તમને કે આ તમારા ઘરવાળાને હું કઈક સમજાવજો બહુ નકરા નાટક કરે નહીં ખબર છે બહુ ફેશન વાળા થઈ ગયા છે આવ્યા સિટી માંથી તો મારે અહીંયા આવું જ સાંભળવાનું છે તમારા કાને મારે મારા ભાભીનું સાંભળવું પડે જો તમારા નખરા અત્યારે અહીંયા ગામડે તો હળખા રહેતા હોય ક્યાંક ગયા હોય ન્યાય તમારું ઉપાડ હોય એને તો બોલવાની ભાન નથી રહેતી તું શાંતિ રાખ ને કોક દીક બેન ની આવી હોય એમાં તારે ડખા કરવાના પકડ જો પણ પાણી ઢોળતા હમણાં પાણી ઢોળતા પાછું ઢોળ મારે બીજા પોતો મારવા પડશે અને સાંભળ તું છે ને આને કહી દેજે હું પિઝા ને પાસ્તા જ ખાઈશ મને છે ને આવા રોટલા અને શાક ને ખીચડી નહીં ભાવે અહીંયા ગામડામાં છે ને રોટલા અને શાક ને ખીચડી ને એવું જોયા પીજો ન મળે તમારો તો હાલ આપણે અત્યારે નથી ઘરે વયા જાય પાછા કાંઈ ઘરે જવાનું નથી થતું બરોબર હે એક તો આ મને હું આ પહેરાવી દીધું એ સમજાતું નથી આ કેવું સારું લાગે છે જીન્સના પાટલું કરતા મસ્તનું લાગે તમને ધૂળ કપાડ આ તું ડોબીની ડોબી જ રહી કોઈ દી આગળ તમે લોકો નહીં આવો અમે લોકો નહીં તમે કોઈને આગળ નહીં આવવા દો બહુ ઇંગ્લિશ વાળા થાવ ગામડામાં રહ્યો તો ગામડા તરીકે કંઈક રહેવા શીખો તું શીખ ને એટલે ઘણું મારે કાંઈ શીખવું નથી સમજી હિમજી હિમજી કરતા રહ્યો ને કોકના માર ખાવો પછી મને ન કહેતો મને માર્યો એમ હવે હાલ હાલ કોઈ મારવારો હજી પેદા નથી થયો હિમજી હા તમારો પાર હે નીચે રાખો કોક મારી નહીં ખબર એ નહીં પડે માર્યો હાલો એમ ખાઈ લ્યો ને જે ભાવે અરે આવું જમવાનું હોય મેં તને કીધું તું ને કે હું પિઝા ને પાસ્તા સિવાય નથી ખાતો આ બાજરાના રોટલા આમ લઈને ઓલે ઉલટી થાય છે પણ હું ઉલટી ઉલટી કરો અહીંયા ગામડામાં આવું છે તમે કોઈ ખાધું નથી તમને ખબર ન હોય અમારું પેટ ખરાબ કરી નાખ્યું હવે આ જાવું ક્યાં આ ટોયલેટ નથી તમારા ઘરમાં હાલો તમે એમ હાલો આરામ કરો થોડો કલાક
કહી દઉં છું મને આ બધું કોહાતી વાત નથી. આ એક તમારા બાર વાર મોતિયા ઉતરાવીને બેહી ગયા. હે ભગવાન, હવે તું શાંતિ રાખીશ? બે દી હાચવાના હોય મહેમાન ને, મહેમાન કોને કહેવાય કે કોક દી આવે ને મહેમાન કહેવાય. બેન ને બનાવી ગયા કાયમ રોકાય રોકાવાના છે. એ તો તમે હાચવા તમારી બેન ને બનાવી ને. બેન તો ઠીક હજી હારી છે, હું હાચવી લઉં. પણ આ બનાવી મારતી ન હાચવા તો હું જાઉં મારી માને ઘેર. તારે ક્યાંય નથી જવું, તું બેસ. હમણાં છે ને બેન ને બનાવી લગભગ મને મને એવું લાગે કાલ. ભાઈ ભાભી તમે બાંધો માં અને હું એને તારા મારા બંને લઈ અને જાઉં. તમારે ભાભી ક્યાંય જવાની જરૂર નથી. ભાભી બેન તારે ક્યાંય નથી જવું, તું રે તારું જ ઘર છે બેન. અરે ના ભાઈ, બાપ જો ને બંને તમારે આવું કરે તો કેમ પોહાય. એ નણંદબા તમારો કઈ વાંધો જ નથી, તમને તો હું બહુ હાચું. પણ આ એક આ બનેવી છે ને અમારા, ઈ આમ છે હાથ જોડાઈ દે. પણ હું કરો ભાભી, આ હે તો હું કરું કે મૂકવા તો જવાતા નથી. એ નણંદ, હા આને છે ને આફ્રિકા મૂક્યાવો, ઓલી અટ્ટા કટ્ટા જવ્યું પાહે ન્યા આલ્ચ્યા. ઓ યસ યસ યસ, નાઈસ, શી ઇઝ રાઈટ. ચલો કમ ઓન, હું કમ ઓન કમ ઓન કરો. રાઈટ રાઈટ કરતા હાલો, તમને ન્યા મૂકવા જાસ આફ્રિકા. તમે તમને આફ્રિકા ભેગા જ કરો, તમે ન્યા જાવશો. મને ખબર છે, હવે તમે બધા ભેગા થઈ અને મને દબાવો છો, હું એકલો છું એટલે. આજે આ બધાય મારા મા-બાપ તમારો એટલે એટલું રાખે ને તમે એમ કે તમને દબાવે છે. વાહ વાહ વાહ, મમતાબેન તમે 100 વાત સાચી કરી છે, હું તમારા પગે લાગી લઉં છું. એ પણ હવે હવે આમ નથી પગે પડો ને, ઘર ભેગી ના થાવ હવે. તમે બધાય ભેગા થઈને હવે મને દબાવો છો એમ ને? હાલો કોણ કોણ દબાવે એ બધી ખબર પડશે. હાલો તમે ઘર ભેગી ના થાવ. પણ મારા કપડા તો પેલા લેવા દે અંદર થી. હવે નથી કપડા લેવા, ઘરે જઈને પેર ધોબી ચાલો. હે ભગવાન, હાય આ ગાંડાલાલ ગયા ને શાંતિ થઈ આપણે. મને શાંતિ થઈ, હવે છે ને કોઈ બોલાવતા નહીં, ખાલી બેન ને બોલાવજો. હા એમ કરશું, હવે બેન ને ખાલી તેડાવશું આપણે. સમજ્યા, આ ગાંડાલાલ ને કહી દઉં ભાઈ તમે ન આવતા, તમે તમારા સિટી માં રહેજો, અહીંયા એસી માં રહ્યો તમ તારે. હવે હું કહું છું, હાલો આપણે જરાક માં કુએ જઈ આવી વાડી આટો મારતા આવી એમ નામ ખાલી. એટલે હું ની ન્યા કામ કરું, તમને કહી દઉં એમ નામ આવું હોય ને તો. હાલો આ ગાંડાલાલ ગયા ને ઘરમાં શાંતિ થઈ. હા હવે એક કામ કરું, હું એકલો વાડી આટો મારતો હો, તું ઘરનું કામકાજ કર ને મા બાપ ને સેવા કરજે. હા હું આવું છું હમણાં. જમાઈને દીકરી છે ને આપણો છોકરો ને વહુ છે ને હસવી લે. હસવી લીધા, વાહ સારું થયું. હાલો બાપ હવે મેં જઈ હી, બસ જવું છે. હાલો બા કા બેટા રોકાન? હા ના ના બા રોકાવું નથી, કામ આવી ગયું ને તો મેં જઈ હી. હવે બે પાંચ દી રોકાઈને જાવ ને. ગાંડાલાલ હવે પાછા આવો ને તો સીધી ના થઈને આવજો, લગર ગોત ખાઈ જાય. મને છે ને અત્યારે માનું છે ડાચું જોવું નથી ગમતું. જો ડાચું તો તને જોવું ને મને નથી ગમતું, પણ આ દીદી હું કરું. આપણે દીકરી દીદી ને અહીંયા આપણી ગરદન હેઠી જ હોય. પણ એક તને વાત કરું, બીજું તો કઈ નઈ ગળવી, તો તને એક વાત કરું. કરો ને. એ જમાઈ છે ને મારા લગ્ન નો સોનો લઈને વ્યો ગયો. હે જય માતાજી. મિત્રો હું મમતા પટેલ, અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનું દેશી ધમાલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને હા કોમેન્ટ કરતા ભૂલતા જ નહીં. હેલો, હું રમેશ સાલાને. અમે તમારી સામે એક મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આવી ગયા છીએ. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. તમારી સમક્ષ એક કોમેડી વિડીયો લઈને આવી ગયા છીએ. અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, હું છું મહેતા મમતા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો. અને હા સોનું દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું સંજય ભોજિયા. જો તમને અમારો આ દેશી વિડીયો ગમે તો અમારી સોનું દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. રોલિંગ, રોલિંગ, એક્શન. હવે હે ને તો હોવ ને દીકરી નમસ્કાર.
નમસ્કાર મિત્રો, હું છું મહાવીર સિંહ રાઠોડ.